विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान पाठ 3 संश्लेषित रेशा विषे आपणे भणતા હતા એ જોયું. ત્યારબાદ આપણે નાયલોન અને પોલિસ્ટર વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ દેખીએ કે આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. હવે બધાને ખબર છે કે આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે સ્વેટર, શાલ, ધાબળા એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેશા જેવા કે દેખાતા હોવા છતાં હકીકતમાં તો કુદરતી રેશામાંથી બનેલા હોતા નથી. આપણે એવું લાગે છે કે એ રેશા, આ વસ્તુ કુદરતી રેશામાંથી બનેલી છે, પરંતુ એવું જરૂરી નથી કે કુદરતી રેશામાંથી જ બનેલી હોય. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેશામાંથી બનેલી હોય છે, જેને આપણે એક્રેલિક કહીએ છીએ. કુદરતી રેશામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેશામાંથી બનેલા કાપડ પ્રમાણે સસ્તા હોય છે. તેઓ વિવિધ રંગના ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેશાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમત ધરાવતા હોય છે, જેને લીધે તે કુદરતી રેશા કરતાં વધુ પ્રખ્યાત છે. હવે આપણે કેમ એક્રેલિક રેશાનો ઉપયોગ કરીએ? કારણ કે એ કુદરતી રેશા કરતાં વધુ ટકાઉ હોય છે. એના સિવાય કે આપણે કિંમતમાં પરવડી શકે એટલે કે મોંઘું પડતું નથી, તેમજ એ વિવિધ રંગોમાં પણ મળી જાય છે, તેથી આપણે એક્રેલિક રેશાનો પણ ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે. તમે કુદરતી રેશા અને સંશ્લેષિત રેશાના દહનની પ્રવૃત્તિ ધોરણ 6માં પ્રવૃત્તિ 3.6 કરી ચૂક્યા છો. તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેશાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેશા કરતાં જુદી હોય છે. તમે નોંધ્યું હશે, ગરમ કરવાથી સંશ્લેષિત રેશા પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેશાઓ આ એક ગેરફાયદો છે. જ્યારે આપણે ગરમ કરવામાં આવે તો તે પીગળી જાય છે, તો એનો શું થયો? ગેરફાયદો. એવું પૂછે કે સંશ્લેષિત રેશાનો ગેરફાયદો શું છે? તે ગરમ કરવાથી પીગળી જાય છે. જો કાપડમાં આગ લાગે તો ખૂબ જ નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે. એટલા માટે આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કાપડ ન પહેરવા જોઈએ. હવે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કારણમાં આવે કે શું કામ આપણે પ્રયોગશાળામાં કે રસોડામાં કામ કરતી વખતે સિન્થેટિક કાપડ ન પહેરવા જોઈએ? કારણ કે સિન્થેટિક ફાયદાનો એક ગેરફાયદો છે કે એ સિન્થેટિક કપડાં જો પહેરવામાં આવે તો તે આગ લાગે ત્યારે સળગે છે, ત્યારે તે આપણા શરીર સાથે ચોંટી જાય છે ને તે આપણે નુકસાન કરે છે, તેથી આપણે તે કપડાં પહેરવા જોઈએ નહીં. હવે દેખીએ, દરેક સંશ્લેષિત રેશાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. હવે આ કઈ રીતે બનાવવામાં આવે છે? તો દરેક સંશ્લેષિત રેશાને પેટ્રોલિયમ પેદાશ કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય તેના કાચા માલ પર પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. હવે આપણે આગળ દેખીએ સંશ્લેષિત રેશાઓના ગુણધર્મો. માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? સંશ્લેષિત રેશાઓની અન્ય ખાસિયતના કારણે તેને પહેરવાનો કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે કે તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. હવે આપણે દેખીએ આગળની પ્રવૃત્તિ. મિત્રો, હવે આગળની પ્રવૃત્તિ દેખતા પહેલાં આ સંશ્લેષિત રેશાના ગુણધર્મો દેખી લઈએ કે તે ઓછું પાણી શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. જ્યારે આપણે ધોઈએ તેને ત્યારે શું થાય છે? એ પાણી ઓછું શોષે એટલે જલ્દીથી સુકાઈ જાય. બીજું કે તે ટકાઉ હોય છે. પછી તે ઓછા ખર્ચાળ હોય છે, સરળતાથી ઉપલબ્ધ હોય છે, તેની જાળવણી એટલે કે સાચવણી આપણે સહેલી પડે છે એટલે કે સાચવવા સહેલા પડે છે. તેઓ વજનમાં હલકા અને ટકાઉ છે. તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી એટલે કે કેટલાક કાપડ ઘણી સમય સુધી પડ્યા રહે તો તેના પર કીડા, નાના નાના સૂક્ષ્મજીવો હોય છે, એની અસર આ સંશ્લેષિત રેશા પર પડતી નથી. પ્રવૃત્તિ 3.2
अंदाजे अर्धो चौरस मीटरना एक सरखा कदना कपड़ाना बे टुकड़ा लो, जेमाथी एक कुदरती रेशामाथी बनेलू होय तथा बीजो संश्लेषित रेशामाथी बनेलो होय। कापड़ना टुकड़ाने पसंद करवा माटे तमे तमारा वालीनी मदद करो, मदद लई लो, एटले कि तमारा पेरेन्ट्स ने पूछी देखो कि क्यूँ कापड़ कुदरती रेशानुं छे अने क्यूँ संश्लेषित एटले कि कृत्रिम रेशानुं छे। तमे तमारा वालीनी मदद लई शको तेनामां। बन्ने कपड़ाने समान प्रमाणमां पाणी भरेला एक पात्रमां भींजवी दो। 5 मिनिट बाद टुकड़ाने पात्रमांथी बहार काढी सूर्यप्रकाशमां सूकवी दो। बन्ने पात्रमां बचेला पाणीनी प्रमाण सरखामणी करो। हवे आपणे कुदरती रेशा अने कृत्रिम रेशा बन्नेना मळेला बनेला कापड़ने आपणे बहार काढी लेवानुं छे पात्रमांथी, पाणी भरेला पात्रमांथी। हवे एनामां देखवानुं छे कया पात्रमां वधु पाणी रह्युं ने कया पात्रमां ओछुं, एटले कि कया कापड़े वधु पाणीनું શોષણ કર્યું। તો હવે તમે વિચારી દેખો મિત્રો કે કયા કાપડે વધુ પાણીનું શોષણ કર્યું હશે, તો કયા કાપડે કુદરતી રેશામાંથી બનેલા કાપડે પાણીનું વધુ શોષણ કર્યું હશે। જ્યારે સંશ્લેષિત રેશાના કાપડે શું કર્યું હશે, પ્રમાણમાં ઓછું પાણી શોષ્યું હશે, એટલે કે સુતરાઉ કાપડ કરતાં નાયલોનના કાપડ ઘણું જ ઓછું પાણી શોષે છે। શું સંશ્લેષિત રેશામાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેશામાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું? તો સંશ્લેષિત રેશાએ કેવું પાણી વાપર્યું? ઓછું। શું તેણે કોરા થવા માટે વધારે કે ઓછો સમય થયો? વધારે અથવા ઓછો? તો એને કોરા થવા માટે ઓછો સમય લાગ્યો। આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેશાના ગુણધર્મો વિશે શું કહી જાય છે? તમારા વાલી પાસેથી કુદરતી રેશાઓની સરખામણીમાં આ રેશાઓને કાપડનું ટકાઉપણું, કિંમત અને જાળવણી વિશે જાણી લો। મિત્રો, તમારા પેરેન્ટ્સને પણ પૂછી દેખજો કે આ રીતે આ વસ્તુ કઈ રીતે સરળતાથી મળી શકે, તેમજ આપણે આપણા પ્રયોગ કર્યો આ શું થાય છે કે એ ઓછું પાણી શોષે છે, તેના કારણે એ ઝડપથી સુકાઈ જાય છે। આ આપણે એક બીજો ગુણધર્મ જોયો। હવે આપણે આગળ દેખીએ પ્લાસ્ટિક। તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત હશો, આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયાર કરો, એટલે કે પ્લાસ્ટિકની બનાવેલી વસ્તુઓની એક યાદી તૈયાર કરવા કીધી છે। સંશ્લેષિત રેશાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે। દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી, કેટલાકમાં તો રેખિક હોય છે જ્યારે બીજામાં તે અરેખિક હોય છે। તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો કે તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે। શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત તો એ છે કે પ્લાસ્ટિકની સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે, એટલે કે કોઈ પણ આકાર આપી શકાય, પ્લાસ્ટિકની રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય, રંગી શકાય, પીગાળી શકાય, પાતળા પડમાં ઢાળી શકાય અથવા તો વાયર બનાવી શકાય, માટે જ તેના ઘણા બધા ઉપયોગો થઈ શકે। હવે મિત્રો, તમને એમ પૂછવામાં આવે કે પ્લાસ્ટિકના ગુણધર્મો કયા છે, તો તમે લખી શકો ને કે પ્લાસ્ટિકના કયા ગુણધર્મો છે, તો તે હલકું હોય છે, ટકાઉ હોય, એના સિવાય કે તે રંગી શકાય છે, તેને ધાતુ કરતાં સસ્તું પણ હોય છે, એવી રીતના આપણે ગુણધર્મો એના ખબર પડી જાય છે। હવે મિત્રો, અહીંયા આ પહેલી આકૃતિ આપેલી છે એ રેખિકની છે અને આ અરેખિકની હોય છે। તો હમણાં આપણે આગળ જોયું ને હમણાં જ કે દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી, કેટલાકની રેખિક હોય છે તો કેટલાકની અરેખિક હોય છે। અહીં તમને કેટલીક વસ્તુઓ આપેલી છે જે પ્લાસ્ટિકની બનાવેલી, ખુરશી, ડોલ, પ્યાલો, રમકડા, એવી ઘણી બધી વસ્તુઓ તમે વાપરતા હશો જે કે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે। હવે દેખીએ પોલિથીન। પોલી વત્તા ઇથિન એક પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે। તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે। તમે રોજબરોજ શાકભાજી લેવા જાઓ છો કે કંઈક બીજી વસ્તુ લેવા જાઓ છો તો પોલિથીન તો વાપરતા જ હશો। કે એ પોલિથીન કેવી હોય છે તો તમને ખબર જ છે કે સામાન્ય વપરાશમાં તમે બેગ વાપરો છો એ શેની હોય છે, પોલિથીનની હોય છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકનો એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિકના દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક વસ્તુ બળપૂર્વક વાળવામાં
તે તૂટી જાય છે. એટલે કે પ્લાસ્ટિક પણ બે પ્રકારનું હોય છે. કેટલાક પ્લાસ્ટિકને સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલાક પ્લાસ્ટિક એવા હોય છે કે જો એને બળપૂર્વક વાળવામાં આવે તો તે તૂટી જાય છે, એટલે કે બરડ હોય છે. જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ આકાર, એટલે કે તમે ગરમ પાણી રેડી જોજો કોઈ પ્લાસ્ટિકની બોટલમાં, તો એ શું થઈ જાય છે, આકાર એનો બદલાઈ જાય છે, એ પીગળવા લાગે છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. આ શું થઈ એની થર્મોપ્લાસ્ટિકની વ્યાખ્યા. મિત્રો, તમને જે આ સવાલ જવાબ અહીં ટીક કરવામાં આવે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાના રહેશે કે થર્મોપ્લાસ્ટિકની વ્યાખ્યા શું છે, તો એ તમારી જાતે લખવાની. હવે દેખીએ આગળ, પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. હવે એમ કે ઉદાહરણ આપો તો પણ આપણે આપી શકીએ, અને તેની વ્યાખ્યા આપો કે એને શું કહેવાય, કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. જે પ્લાસ્ટિક સરળતાથી તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક. તેના ઉદાહરણ તો પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. તેઓ રમકડા, કાસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવામાં થાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકાર ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતું નથી, એટલે કે ગરમ કરીને બીજો આકાર આપી શકાતો નથી. એને શું કહેવાય, તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય. આ થઈ એની વ્યાખ્યા. કે સવાલ જવાબમાં પૂછે કે થર્મોસેટિંગ કોને કહેવાય, તો બેકેલાઇટ અને મેલેમાઇન એ તેના બે ઉદાહરણ થયા. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનો અવાહક હોય છે. બેકેલાઇટનો સવાલ પૂછે કે બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે કે સુવાહક, તો અવાહક હોય છે. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણો, હાથમાં વગેરે બનાવવામાં વપરાય છે. હવે વાસણોના હાથા હોય એ ગરમ થાય નહીં જલ્દી, એટલે કે અવાહક. જો એ ઉષ્મા એટલે જો ગરમ થતું હોય એ બેકેલાઇટ પ્લાસ્ટિક, તો શું થાય, આપણે ગરમ લાગે. એટલા માટે ઉષ્માનું અવાહક હોવાથી એને વાસણમાં હાથા તરીકે, જે કુકર હોય કે કઢાઈ હોય એના હાથા તરીકે વાપરવામાં આવે. બીજું કે તમે ઘરમાં દેખતા હશો સ્વિચ, વિદ્યુતની સ્વીચો હોય છે, તો એ વિદ્યુતનું અવાહક હોય છે, એટલે કે વિદ્યુતની જે સ્વીચો હોય એનામાં એ વિદ્યુત પસાર થઈ શકે નહીં. એટલા માટે બેકેલાઇટ પ્લાસ્ટિકનું બનાવવામાં આવે છે. મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિરોધક અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે ભોંય તળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. હવે એવું પૂછવામાં આવે કે મેલેમાઇનના ગુણધર્મો તેમજ તેના ઉદાહરણ જણાવો, તો આ લખવાના મેલેમાઇનના ઉદાહરણ કે કઈ કઈ જગ્યાએ તે વપરાય. તેમ બેકેલાઇટનું પૂછે તો પણ ખબર પડે ને કે વિદ્યુત, બેકેલાઇટ એ ઉષ્માને વિદ્યુતનું અવાહક છે, તેમજ વિદ્યુત સ્વિચ અને વાસણોના હાથામાં વપરાતું હોય છે. હવે આપણે બીજા વિડીયોમાં આગળ ભણીશું કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ, પ્લાસ્ટિક હળવું છે, મજબૂત છે કે ટકાઉ છે, એ રીતે એના ગુણધર્મો વિશે આપણે આગળ સમજીશું.